રાજ્યની ગર્લ્સ હાઈસ્કૂલમાં પુરૂષ પ્રિન્સિપાલની નિમણૂંકના વિવાદમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખે સવાલ પૂછ્યા છે તો શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે નિયમોનો ભંગ કરાયો હશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 22 માર્ચના રોજ યોજાશે સેનેટનું ઇલેક્શન. ત્યારે મોટાભાગના પ્રોફેસરના નામ મતદાર યાદીમાંથી ગાયબ છે. પ્રોફેસરના નામ કમી કરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક મંડળે કુલપતિને રજૂઆત કરી હતી. બનાસકાંઠામાં દિયોદર સરપંચ ગિરિરાજસિંહે કાયદો વ્યવસ્થા વિશે લગાવ્યા છે ગંભીર આક્ષેપ. આસપાસની હોટેલમાં દેહ વ્યાપાર અને ગોરખધંધા ચાલતા હોવાનો આરોપ લગાવ્યો છે. સ્થાનિક લેવલ પર દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્યમાર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ એરોમા સર્કલનું કર્યું નિરીક્ષણ. એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા નિવારવા માટે પૂર્ણેશ મોદીએ બાયપાસની વિધિવત જાહેરાત કરી છે. રાજકોટમાં જસદણના મેઇન માર્કેટ રોડનું ખાતમુહૂર્ત કરાયું છે. આંબેડકર પ્રતિમાથી DSVK હાઈસ્કૂલ સુધી અંદાજીત 71 લાખ રૂપિયામાં બનશે CC રોડ. ખાતમુહૂર્તમાં નગરપાલિકાના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણામાં બાકીના વેરા ધારકો પાસેથી વસૂલાત માટે ઠેકેદાર નિમાશે. રૂપિયા 27 કરોડના વેરા વસૂલાતની કામગીરી ઝડપથી થાય તે માટે મહેસાણા નગરપાલિકા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે. નવસારીના તીઘરા વિસ્તારમાં TP રોડના રેસમાં આવતા 3 મકાનો તોડી પાડવાના કેસમાં આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા વિરોધ કરાયો છે. પીડિત પરિવારો સાથે પાલિકા સામે કર્યા હતા ધરણા. પાલિકાએ નોટિસ આપ્યા વગર મકાનો હટાવ્યા હોવાનો આરોપ છે. રાજકોટના ધોરાજીના રામપરા વિસ્તારમાં સ્થાનિકોએ ખરાબ રસ્તા મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. રસ્તા પર બેસી રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કરાયો હતો. સુરતમાં સસ્તા અનાજના દુકાનધારકો સામે કાર્યવાહી. ગરીબોને ઓછું અનાજ આપતા 20 દુકાનધારકો સામે પુરવઠા વિભાગે કાર્યવાહી કરીને 20 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. કેન્દ્ર સરકારે FSLના ફાઉન્ડર VC ડોક્ટર JM વ્યાસને પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો. દેશના સૌથી વરિષ્ઠ ફોરેન્સિક વૈજ્ઞાનિક છે ડોક્ટર JM વ્યાસ. ફોરેન્સિક ક્ષેત્રમાં કામ કરવાનો 47 વર્ષનો તેમનો બહોળો અનુભવ છે. ભરૂચના ડોક્ટર લતા દેસાઈને કેન્દ્ર સરકારના હસ્તે મળશે પદ્મશ્રી પુરસ્કાર. તેમણે કહ્યું કે આ એવોર્ડ તેમની સેવા રૂરલ સંસ્થા સાથે અને શારદા મહિલા વિકાસ સોસાયટીને ફાળે જાય છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે પદ્મશ્રી એવોર્ડ આપણને વંચિતો માટે ઘસાઈ જઈ ઉજળા થતા રહેવા માટે વધુ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરો પાડશે. ગીર સોમનાથના ઉના નજીક આવેલા દ્રોણેશ્વર ગુરુકુળમાં કષ્ટભંજન હનુમાનજીને પહેરાવાયા તિરંગી વાઘા. આ સાથે જ પરિસરમાં 75 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. અમદાવાદના ચાંદખેડાની વિશ્વકર્મા કોલેજના વિદ્યાર્થી અને તેના ગુરુએ મચ્છરની પ્રજાતિ ઓળખી બતાવતું ડિવાઇસ બનાવ્યું છે. મચ્છરના વિવિધ અવાજો પરથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડિવાઇસ મચ્છરની પ્રજાતિનું નામ આપશે. રાજસ્થાનમાં રેવ પાર્ટી કરતા 24 લોકો પકડાયા છે. પકડાયેલા 24માંથી એક ગુજરાતી CID ક્રાઇમના PI હોવાની ચર્ચાઓ છે. હલ્દીઘાટી વિસ્તારમાં એક હોટેલમાં ચાલતી હતી પાર્ટી. હોટેલના રૂમમાંથી 3 પેટી બિયર પણ અને દારૂ પણ કબજે કરાયો છે. અરવલ્લીના મોડાસાના ખાંભીસર પાસે શિક્ષિકાનું કાર અકસ્માતમાં અવસાન. કારનું ટાયર ફાટતા શિક્ષિકાનું અવસાન. રાયગઢથી સરડોઈ હાઈસ્કૂલમાં ફરજ પર જતા હતા તે વખતે બની હતી ઘટના. સુરત શહેરમાં પોલીસના માથાનો દુખાવો બનેલી રિક્ષા ગેંગ આખરે સકંજામાં આવી. ગેંગના 3 આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે અને ચોરીના 10 મોબાઈલ અને ચોરી માટે વપરાતી એક રિક્ષા પણ કબજે કરી લેવાઈ છે. સુરતના લિંબાયત વિસ્તારમાં પાર્કિંગમાંથી રિક્ષાની ચોરી. રિક્ષા ચોરીને ચોર થયા ફરાર. CCTV ફૂટેજના આધારે પોલીસ આ કેસમાં તપાસ શરૂ કરી છે. રાજકોટમાં મોરબી રોડ પર તસ્કરોએ 3 બાઇકની કરી ચોરી. બાઇક ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ. પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી. ચોટીલા તાલુકામાં સ્થિર મગજની યુવતી પર દુષ્કર્મની ઘટના સામે આવી. યુવતી ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો હતો. ગામના જ આધેડ 3 લોકોએ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે.